गुजरात में पोलिस बनवा इच्छता युवक युवतियों माटे आव्या मोटा समाचार। राज्य में बहार पड़ी भर्ती फॉर्म भरवानी तारीखों जाहिर करवामां आवी। पोलिस विभाग योजावनारी आ मोटा प्रमाणनी भर्तीओ माटे उम्मेदवारो 16 मार्च थी ऑनलाइन फॉर्म भरी शकशे। पोलिस विभाग में मोटा प्रमाण में एक साथ आवी मोटी भर्ती उम्मेदवारो माटे 1382 जेटली जग्याओ खाली मुकवामां आवी छे, जेनी अंदर ojas.gujarat.government.in पर थी ऑनलाइन अरजी करी शकाशे अने अरजी करवानी प्रक्रियाओनी तारीख 16 मार्च थी लई अने 31 मार्च सुधी रहेशे। तमाम प्रकारना खाद्य तेलोनी अंदर आवी त्रेजी, गृहिणीओना बजेट खोरवाया। सींग तेलनो डब्बो 2720 रुपया सुधी पहुंची चुक्यो छे। कपासियाना डब्बाना भाव 2150 रुपया सुधी पहुंची चुक्यो छे। ए उपरांत अलग अलग तेलोनी अंदर अलग अलग भावोनी वधारो थयो छे, जेनी अंदर सींग तेलना जूना डब्बानी अंदर 20 रुपयानो वधारो, सींग तेलना नवा डब्बानी अंदर 30 रुपयानो वधारो, कपासियाना जूना डब्बानी अंदर 50 रुपयानो वधारो, कपासियाना नवा डब्बानी अंदर 50 रुपयानो वधारो, सोयाबीननी अंदर डब्बानी अंदर 50 रुपयानो वधारो, पामोलीनी अंदर 30 रुपयानो वधारो, सनफ्लावर तेलनी अंदर 100 रुपयानो वधारो अने मकाई तेलनी अंदर 50 रुपयानो वधारो करवामां आव्यो छे। ए उपरांत पेट्रोलना भाव पर पण एक नजर करी लईए। राज्यमां दिवसे ने दिवसे वधी रहेलो पेट्रोल अने डीझलनो भाव खूब ज वधी रह्यो छे। त्यारे गुजरातमां पेट्रोलना भाव सरેરાશ રાજ્યો પ્રમાણે 88 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે અને હજી પણ પેટ્રોલના ભાવ વધવાની શક્યતાઓ સામે આવી રહી છે। ગુજરાત માર્કેટ યાર્ડના જણાવ્યા અનુસાર કપાસની ક્વોલિટીની અંદર ખરાબી આવતા કપાસના ભાવોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર કપાસનો ભાવ 1100 રૂપિયાથી લઈ અને 1260 રૂપિયા સુધી ચાલી રહ્યો છે। બીજી બાજુ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આએ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાઓનો ખજાનો ખેડૂતો માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સબસિડી મળવા પાત્ર છે, જે ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવાની તારીખ 30 એપ્રિલ સુધી ખુલ્લું રાખવામાં આવશે। તો તમામ ખેડૂતોને વિનંતી છે કે એકવાર આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને યોજનાઓની માહિતી મેળવી લો। આ ઉપરાંત આ મહિને ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 1 કિલો ચણા વિનામૂલ્યે આપવામાં આવશે, જેમનું વિતરણ ગુજરાત સરકાર રેગ્યુલર અનાજ સાથે જ કરવામાં આવશે। મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સતત બીજા દિવસે કોરોના નવા કેસોની સંખ્યાની અંદર 13,000 કરતાં વધુ કેસો દેશભરમાં નોંધાયા છે। દેશમાં વકરતી મહામારી સર આ દિવસોમાં નવા કેસોની સંખ્યાની અંદર 1 લાખ કરતાં વધુ કેસો નોંધાયા છે। મહારાષ્ટ્રમાં નાગપુર પછી હવે અકોલા, પરભણિયા અને સોમવારથી વધુ લોકડાઉન જારી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। પુણેમાં રાઇટ કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે। મહારાષ્ટ્રની અંદર 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન જાહેરાત કરવામાં આવ્યું છે। સૌથી વધુ એક્ટિવ કેસોમાં ગુજરાત 7મા સ્થાન ઉપર પહોંચી ચૂક્યું છે। ગુજરાતમાં 715 નવા કોરોનાના કેસો એક જ દિવસમાં જોવા મળ્યા છે। 46 દિવસ બાદ 4,000 કરતા વધુ એક્ટિવ કેસોની સંખ્યા થઈ ગઈ છે। વધુ 2 લોકોના મૃત્યુ, 495 દર્દીઓ સાજા થયા। છેલ્લા 24 કલાકમાં 43,375 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 25,921 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ગુજરાતમાં પણ લોકડાઉન કરવાના એંધાણોના સંકેતો સામે આવી રહ્યા છે। આ ઉપરાંત રોજ રોજની અપડેટ જાણવા માટે ખીચું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।